આવનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 56% વસ્તી વધારતો ઓબીસી સમાજ સાથે બેઠક યોજી ભાજપના સમર્થનમાં મતદાન કરવા માટે આજરોજ ગીર સોમનાથના વેરાવળમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના હોદ્દેદારોની મહત્વની મીટિંગ યોજાઈ હતી ને જેમાં હજારોની સંખ્યામાં ઓબીસી સમાજ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં 156 વિવિધ ઓબીસી સમાજ આવેલા છે અને કુલ 56% થી વધુ વસ્તી ધરાવે છે। ત્યારે આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં બક્ષી પંચ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ પ્રમુખ મયક નાયર તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણીઓ સાથે મહત્વની બેઠક વેરાવળ ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ મયક નાયકની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લા અને મહાનગર પોરબંદર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા સામાજિક અગ્રણીઓની બેઠક યોજાઈ હતી। ઢોલ શરણાઈના નાદે તથા કુમકુમ તિલક ફૂલના વરસાદથી મહિલા મોરચાની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ કેબિનેટ મંત્રી જેસાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા, પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, મહામંત્રી ડોક્ટર સનમ પટેલ, જિલ્લા મહા મંત્રી દિલીપભાઈ બારડ, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, ગુજરાત ઉપપ્રમુખ યોગેશભાઈ ગઢવી, ઉપપ્રમુખ જે કે ચાવડા સહિતના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને મોટા વિવિધ 55 સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેકભાઈના હાથે યુની પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ને તેમજ ઉપસ્થિત જનમેદનીને તિરંગા વિતરણ કરવામાં આવેલ હતું। આવનાર 15 ઓગસ્ટ નિમિત્તે હરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા આપવામાં આવ્યા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા સમાજના બક્ષીપંચ સમાજના અગ્રણીઓને મળવાનો કાર્યક્રમ અંતર્ગત આજે ગીર સોમનાથ ખાતે પોરબંદર, જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો સાથે મળવાનો આ કાર્યક્રમ યોજાયો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો મળ્યા, એમની સાથે જે ચર્ચા ચિંતા કરવાની બેસી કરી। ઓબીસી સમાજ અત્યારે ગુજરાતમાં લગભગ 56% જેટલી વસ્તી ધરાવે છે અને 144 કરતાં વધારે જ્ઞાતિઓનો સમૂહ એ ઓબીસી સમાજમાં આવે છે। આગામાં ધર્મેશ્વર ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને છેલ્લા 2 વખતથી 26 માંથી 26 સીટો અને વિધાનસભામાં 156 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મળી છે। આજે નરેન્દ્રભાઈ, અમિતભાઈ, સીઆર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ઈચ્છિત પરિણામો મળ્યા છે એટલે બધા જ સમાજો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને રહેવાના છે। આજરોજ ગીર સોમનાથ જિલ્લા હર અને હરીની ભૂમિમાં જૂનો જિલ્લો એટલે કે જૂનાગઢ મહાનગર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનો બક્ષીપંચ મોરચા આયોજિત આ કાર્યક્રમ હતો। એમાં સમાજના બક્ષીપંચ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાનો આ કાર્યક્રમ આજે અહીંયા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે યોજાયો હતો, જેમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાયકભાઈ તેમજ એના મહામંત્રી એમની ટીમ અને ચારેય જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી દ્વારા આયોજન કરવામાં આવેલું। ઓબીસી સમાજ અહીંયા ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો 80% ઓબીસી સમાજ નિવાસી છે, તો આખો કોમ્યુનિટી હોલ આખો અહીંયા ભરચક ભરાઈ ગયો હતો એટલે 500 થી 700 લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। BSN TV ન્યૂઝ સાથે ઉષા મેરવાડા, ગીર સોમનાથ।